નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા ભાગ 2 એના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં આપણે આજે જોવાનું છે ડેલાઉસીની ખાલસા નીતિ અને બારેલો આજ્ઞા એટલે કે પ્રજાનો અસંતોષ. હવે જો વિદ્યાર્થી મિત્ર, આપણે ભાગ 1 માં જે વેલેસલીની જે વિસ્તાર યોજના હતી, સહાયકારી યોજના હતી, એની આપણે ચર્ચા કરી હતી કે સહાયકારી યોજના છે એનો ભોગ છે, એટલે કે સહાયકારી યોજના સ્વીકારનાર ભારતના મોટા ભાગના રાજ્ય છે એને સહાયકારી યોજના સ્વીકારી હતી. પણ સહાયકારી યોજના કેવી હતી? તો કે મીઠા ઝેર જેવી હતી, કે જે ભારતના જે રાજાઓ છે જેને સ્વીકારી હતી એના માટે એ નુકસાનકારક હતી. પરંતુ ધીમે ધીમે પછી ખબર પડી કે ગુલામીનો અનુભવ કરાવે છે. સ્ટાર્ટિંગમાં તો એને કહ્યું કે આપણને સહાય એટલે કે મદદ કરે છે એવી યોજના દેખાણી, એટલા માટે ભારતના મોટા ભાગના રાજાઓ સ્વીકારી હતી. અને અંગ્રેજો છે ભારતની અંદર ધીમે ધીમે બધા જ રાજ્ય છે કેવી રીતે કબજે કરે છે એ આપણે આગળ જોયું હતું. હવે ત્યાર પછી આજે આપણે શીખવાનું છે ડેલહાઉસી વિશે. એ ડેલહાઉસી છે એની કેવી નીતિ છે? ખાલસા નીતિ અને ભારેલો આજ્ઞા એટલે કે પ્રજાનો અસંતોષ, આ બે વિશે આપણે ચર્ચા કરીશું. તો જો વિદ્યાર્થી મિત્ર, તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 21 ઉપર ડેલહાઉસી નો ફોટો આપેલો છે અને એની ખાલસા નીતિ. તો ખાલસા નીતિ ની અંદર શું છે જોઈએ આપણે, કે વેલેસલીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવનારી યોજના હતી. અહીંયા વેલેસલીની વાત કરી છે કે વેલેસલીની જે વિસ્તાર યોજના હતી એટલે કે જે સહાયકારી યોજના હતી, કેવી યોજના હતી? તો કે પરાધીન બનાવવાની હતી. અંગ્રેજ સૈન્ય રાખવું પડતું સહાયકારી યોજનાની અંદર, અને સૈન્ય છે અથવા તો જે પ્રજાપતિ હોય છે એનો જે ખર્ચ છે એ બધો રાજાએ ભોગવવો પડતો હતો, અને ઉપરથી એ સૈન્ય છે એ કીએ એનો રાજાએ અંગ્રેજ પ્રતિનિધિ જે કીએ એ જ પ્રમાણે કરવું પડતું હતું, એટલે એકદમ ગુલામીનો અનુભવ કરાવનારી યોજના હતી. તો એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા, જે સહાયકારી યોજના સ્વીકારે એ રાજ્યથી અંગ્રેજોના મિત્ર ગણાતા હતા. એ રાજ્યના બહાર કે અંદરનો ભય ન જણાતા બિન જવાબદાર બન્યા. શરૂઆતની અંદર તો આ રાજ્ય જે સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્ય હતા એને કોઈ પણ જાતનો ભય એટલે કે ડર ન લાગતો, ભય ન જણાતો, એટલા માટે મોટા ભાગના રાજ્યોએ આ યોજના સ્વીકારી હતી. પરંતુ બિન જવાબદાર બને છે, કોઈ પણ રાજ્યની અંદર બધો જ વહીવટ છે એ ધીમે ધીમે અંગ્રેજો કરવા માંડે છે, એટલા માટે બિન જવાબદાર બને છે. તેમનો વહીવટ કથળ્યો. રાજાઓના આવા વલણના કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાય. હવે રાજ્યનો વહીવટ છે અંગ્રેજ પ્રતિનિધિ કરવા માંડે છે, એટલે રાજ્યની અંદર શું થાય છે? ગેરવહીવટ ફેલાય છે, પ્રજાને સંતોષ મળતો નથી. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. આ પરિણામ રાજા જે પ્રજા છે એને સંતોષ શું કામ ન મળ્યો? તો કે અંગ્રેજ શાસન કરવા માંડ્યા એટલા માટે. તો આ પરિણામ છે એ કોનું હતું? તો કે અંગ્રેજોએ જે નીતિ અપનાવી, જે સહાયકારી યોજના છે, ખાલસાવાદ છે, એ નીતિના કારણે છે પ્રજાને સંતોષ થયો નહીં. આ એક ષડયંત્ર હતું કે ભારતીય શાસકો તેમાં ફસાયા. અંગ્રેજોનું ષડયંત્ર હતું જે સહાયકારી યોજના છે એનાથી જે ભારતના લોકોને પેલા ફાયદો લાગ્યો, પણ ખરેખર ગુલામીનો અનુભવ કરાવનારી યોજના હતી. તો આ એક અંગ્રેજોએ ષડયંત્ર કોને કહેવાય? જે વિચારીને વ્યવસ્થિત રીતે રચવામાં આવે, એટલે કે બીજાને હેરાન કરવા માટે અથવા તો એ રાજ્ય હડપ કરવા માટે જે અંગ્રેજોએ ષડયંત્ર બનાવ્યું હતું, એવી નીતિ જે છે જેનાથી ભારતના જે શાસકો હતા, ભારતની અંદર જે શાસન કરતા હોય એને શાસકો કહેવાય, એ છે આ ષડયંત્રની અંદર ફસાણા. અંગ્રેજોને બાનું મળી ગયું કે રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. શું કરે છે? રાજ્યની અંદર જે ગેરવહીવટ ફેલાય છે, ગેરવ્યવસ્થા ફેલાય છે, એનો અંત લાવવા માટે ધીમે ધીમે રાજ્યની અંદર પોતે માથું મારવા લાગે છે. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા. પછી સ્ટાર્ટિંગમાં શરૂઆતની અંદર આ જે કંપની છે અંગ્રેજ કંપની એને શું કર્યું? તો કે ગેરવહીવટ ફેલાઈ ગયો છે રાજ્યની અંદર, એને વ્યવસ્થિત કરવા માટે એવા રાજ્ય છે, ઘણા બધા રાજ્ય હતા, એને ખાલસા કરે છે. પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, જે અત્યારે મ્યાનમાર છે ત્યારે બ્રહ્મદેશ તરીકે ઓળખાતું હતું, અને પંજાબ પ્રાંતને પણ ખાલસાનો ભોગ બનાવ્યો. તો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. આવા તો અનેક રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્ય છે ખાલસા નીતિનો ભોગ પડ્યા. ખાલસા નીતિ એટલે શું વિદ્યાર્થી મિત્ર? તો કે રાજ્ય ખાલા કરાવે, એ રાજ્ય છે એ અંગ્રેજ પ્રતિનિધિના હાથમાં આવી જાય, જે આપણે ખાલસા નીતિ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર પણ ઘણા બધા રાજ્ય છે
કે સતારા છે, ઝાંસી છે, નાગપુર છે, મ્યાનમાર, બ્રહ્મદેશ આ બધા રાજ્ય છે એ બધા ખાલસા નીતિનો ભોગ બને છે. આગળ જે કર્ણાટક, કાંજોર, હૈદરાબાદ એ બધા સહાયકારી યોજનાનો ભોગ બને છે. આ બંને નીતિ છે કોની છે તો કે અંગ્રેજોની. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરી ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલ આઉસીનો આશ્રય હતો. ભારતની અંદર જે સારા સારા કમાણી કરી આપતા હોય એવા પ્રદેશો છે જે ચા કોફીનો પ્રદેશ છે, કપાસનો પ્રદેશ છે, એ પોતે હસ્તગત કરી લે છે એટલે કે પોતાના હાથમાં લઈ લે છે. અને ગોરા વેપારી એટલે કે અંગ્રેજોને કરોડો રૂપિયાની કમાણી કરી આપે એવો આશ્રય છે, એવો વિચાર છે કોનો હતો? ડેલ આઉસીનો. એટલા માટે ભારતના જે સારા સારા વિસ્તાર હતા, મોટા મોટા એરિયા હતા, સારી ઉપજ આપે એવા પ્રદેશ હતા, એવા પ્રદેશ છે ગોરા વેપારી છે પેલા કબજે કરી લે છે. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. હવે બ્રિટિશ શાસન જે છે, પોતાનું જે શાસન છે એને દ્રઢ બનાવવા, મજબૂત બનાવવા એને ભારતની અંદર ડેલાઉસીએ સુધારા કરે છે. જેમાં સમય તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણ સુધીની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ ઈસવીસન 1853 ની અંદર. સૌ પ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ? મુંબઈથી થાણા વચ્ચે. ક્યાં બે સિટીમાં? આ મુંબઈથી થાણા આ બંને શહેર વચ્ચે ઈસવીસન 1853 ની અંદર છે સૌ પ્રથમ રેલવે ચાલુ કરે છે. 1853 માં કોણ કરે છે? તો કે ડેલહાઉસી. આ ડેલહાઉસી છે એ મુંબઈ અને થાણમાં સૌ પ્રથમ રેલવે છે ભારતની અંદર શરૂ કરે છે. ત્યાર પછી આધુનિક ટપાલ પદ્ધતિ. હવે ટપાલ પદ્ધતિ છે એ પણ ડેલહાઉસીના સમયમાં થાય છે. જે ટપાલ પદ્ધતિ છે એમાં સાલ આપવામાં નથી આવેલી, પણ જે ડેલહાઉસી ઈસવીસન 1854 માં શરૂ કરેલ હતી ટપાલ અને તાર પદ્ધતિ, આ પણ ડેલહાઉસીએ ભારતની અંદર શરૂ કરી હતી. આ જ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયો હતો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો છે એ પસાર કર્યો. હવે જો વિદ્યાર્થી મિત્ર, ભારતની અંદર ડેલહાઉસીએ ઘણા બધા સુધારા પણ કરેલા છે, પણ એના હિત માટે કરેલા હતા, જે ભારતની પ્રજાને એમાં ફાયદો પણ થયો છે. કેવો સુધારો? તો કે વિધવા વિવાહ છે પુનઃલગ્ન, વિધવા વિવાહ પુનઃલગ્ન શરૂ કરે છે અને બાળ લગ્ન છે એના ઉપર એ પ્રતિબંધ આપે છે. હવે આ વિધવા વિવાહ અને બાળ લગ્ન જે પહેલાના સમયમાં છે, બાળ લગ્નનું પ્રમાણ વધુ હતું એટલે કે નાના હોય ત્યારે જેમને લગ્ન કરી નાખવામાં આવે, સગાઈ કરી નાખવામાં આવે, જેના ઉપર ડેલહાઉસી છે એને શું કર્યો? પ્રતિબંધ કર્યો, મનાઈ ફરમાવી. અને વિધવા વિવાહ છે એને પ્રોત્સાહન આપ્યું એટલે કે વિધવા જે છે જેમનો પતિ મરી ગયો હોય એવી સ્ત્રી છે એને આપણે વિધવા કહીએ છીએ. તો વિધવા છે એ બીજી વખત છે એ લગ્ન કરી અને પોતાનું જીવન છે સુખીથી પસાર કરી શકે એવો ધારો છે ડેલહાઉસીએ પસાર કર્યો હતો, જે ભારત માટે પણ સારો હતો. અને બાળ લગ્ન, કે બાળ લગ્નનું પ્રમાણ ભારતની અંદર વધુ હતું તો એના અંદર છે એને પ્રતિબંધ આપ્યો હતો, જે ડેલહાઉસીએ ભારતમાં સારા પણ કામ કરેલા હતા. પછી ડેલહાઉસીના સમયમાં જ અંગ્રેજી શિક્ષણ પણ શરૂ થયું હતું. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો. ઈસવીસન 1857 ભારતમાં 3 યુનિવર્સિટી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ. 1857 ભારતમાં 3 યુનિવર્સિટી શરૂ થઈ, યાદ રાખવાનું છે. કઈ સાલમાં? તો કે 1857 ની વાત કરેલી છે. ભારતની અંદર 3 જગ્યાએ, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. કઈ જગ્યાએ? તો કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. ઈસવીસન 1857 ની અંદર ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ 3 મોટા સિટીની અંદર યુનિવર્સિટી પણ ડેલહાઉસીના સમયમાં શરૂ કરવામાં આવી. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનનો વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. જ્યાં સુધારા કર્યા એટલે એવું નથી વિચારવાનું કે ડેલહાઉસીએ છે ભારત માટે સુધારા કરેલા છે, પણ ભારતની પ્રજાને ફાયદો થયો છે. પણ આ ડેલહાઉસીએ સુધારા કર્યા એ તો પોતાના વહીવટ, પોતાનો વહીવટ છે સરળતાથી થઈ શકે એટલા માટે આ સુધારાથી એને કર્યા હતા, સરળતા માટે, જેનાથી ભારતીય પ્રજાને પણ ઘણો બધો ફાયદો
થયો, પરંતુ આ માટે પ્રજાને ઘણું બધું ભોગવવું પડ્યું. પ્રજાને ફાયદો થયો એમાં ના નહીં, પરંતુ એ માટે પ્રજાને ઘણું બધું ભોગવવું પડ્યું હતું. ફરીથી આપણે ડેલહાઉસી નું જોઈએ, ડેલહાઉસી ની ખાલસા નીતિ. તો કે ડેલહાઉસી એ ઘણા બધા રાજ્યો છે એ ખાલસા કરે છે. ત્યાર પછી જે મોટા મોટા ભારતના ઉપજ આપતા જે પ્રદેશો હતા, ચા કોફીનો કપાસનો, એ બધા પ્રદેશ છે પોતે હસ્તગત કરી અને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે. ત્યાર પછી ભારતમાં સુધારા કર્યા, એની અંદર આપણે વાત કરી તો સૌ પ્રથમ રેલવે જે 1853 માં મુંબઈ અને ખાન વચ્ચે શરૂ કરી ડેલહાઉસી. ત્યાર પછી તાર અને ટપાલ પદ્ધતિ બંને છે ઈસવીસન 1854 ની અંદર શરૂ કરવામાં આવી. અને 1857 ની અંદર તો કે 3 યુનિવર્સિટીની સ્થાપના કરી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. ત્યાર પછી વિધવા વિવાહ પુનઃ લગ્ન અને બાળ લગ્ન પર પ્રતિબંધ, આ બંને ધારા છે એ પણ ડેલહાઉસીના સમયની અંદર જ કરવામાં આવે છે. અને અંગ્રેજી શિક્ષણ છે એમનો વધારો પણ ડેલહાઉસીના સમયમાં થયેલો છે. તો ડેલહાઉસી આ બધા સુધારા છે પોતાના વહીવટની સરળતા માટે કરેલા હતા, પરંતુ ભારતની પ્રજાને પણ લાભ થયો છે. અને ભારતની પ્રજાને લાભ થયો પણ એના માટે ઘણું બધું ચૂકવવું પડ્યું. ત્યાર પછી છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ, ભારેલો અગ્નિ. ભારેલો અગ્નિ એટલે પ્રજાનો અસંતોષ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. હવે વેલેસ્લીની સહાયકારી યોજના એ પણ ઘણા બધા રાજ્યો ભોગવેના. ત્યાર પછી ડેલહાઉસીના ખાલસાવાદ એ ખાલસાવાદ સ્વીકારનાર પણ ઘણા બધા રાજ્યો હતા. તો આ રીતે ભારતના મોટાભાગના રાજ્યો છે એની પ્રજા છે એનામાં ખળભળાટ મચી ગયો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. ધીમે ધીમે પ્રજા છે એ અસંતોષ, અંગ્રેજ શાસન સામે જે અસંતોષ છે એ બહાર કાઢે છે. તમે ક્રાંતિ અને મંગલ પાંડે વિદ્યાર્થી મિત્ર ફિલ્મ જોઈ હોય તો તમને ખ્યાલ હશે એની અંદર છે અંગ્રેજ શાસનનું બધું વ્યવસ્થિત રીતે આપને દર્શાવેલું છે. જો કદાચ તમે આ ફિલ્મ ન જોઈ હોય તો ક્યારેક જોજો તો તમને ખ્યાલ આવશે એ સમયની અંદર અંગ્રેજો છે કેવી રીતે ભારતમાં શાસન કરતા હતા. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કરોડો વીંઝતા હતા. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાના લીધે બળતામાં ઘી ઓમાયું, એટલે કે મુશ્કેલી તો હતી એમાં વધુ મુશ્કેલી આવી. એટલે કે ડેલહાઉસીએ જે સુધારા કર્યા એનાથી પણ ભારતના લોકોને ખૂબ સહન કરવું પડેલું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજોએ આપણી સંસ્કૃતિ નાશ કરવા લાગે છે. જે પહેલાના સમયમાં જૂની વિચારધારા ધરાવતા લોકો હતા, જે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધ્યો, એટલે લોકોને શું થયું કે અંગ્રેજો છે એ આપણી સંસ્કૃતિ જે છે, આપણી ભાષા છે, એ ધીમે ધીમે નાશ કરશે, લુપ્ત થઈ જશે અને અંગ્રેજી ભાષા છે એ ભારતની અંદર આવી જશે, તો આપણી સંસ્કૃતિ નાશ પામશે. એટલા માટે પ્રજામાં અસંતોષ છે એ અગ્નિ સ્વરૂપે બહાર આવવા લાગ્યો. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો વહીવટની સુગમતા અને સરળતા માટે હતા, પરંતુ ભારતીય પ્રજાને તેનાથી લાભ પણ થયો હતો. પણ તે માટે તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ હવે અગન જ્વાળાઓ એટલે કે ભડકાનું સ્વરૂપ છે એ ધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે કે 1857 નું સ્વાતંત્ર્ય સંગ્રામ. વિદ્યાર્થી મિત્ર, 1857 નું જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે આખા ભારતની અંદર થયો હતો અંગ્રેજો સામેનો, એમાં પણ અંગ્રેજોની જ સફળતા થઈ હતી. એનો આખે આખો પાઠ આપણે આવશે 1800 સ્વાતંત્ર્યનો સ્વાતંત્ર્ય સંગ્રામ, એવું જ પાઠનું નામ છે જે આપણે આગળના લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં શીખીશું. તો ભારેલો અગ્નિ એની અંદર તમને બધાને હવે ખ્યાલ આવી ગયો છે પ્રજાનો અસંતોષ કેવી રીતે. તો કે આ બંને યોજના સ્વીકારવાથી પ્રજાને ઘણું બધું ગુમાવવું પડ્યું અને જે ડેલહાઉસીએ સુધારા કર્યા એ પણ જે આપણી પ્રજા જે છે સંકુચિત વિચારધારાવાળી પ્રજા હતી એને પણ એમ થયું કે આપણી સંસ્કૃતિ છે આ ધીમે ધીમે લુપ્ત થઈ જશે. આ રીતે પ્રજા છે એનો અસંતોષ છે બાર અગ્નિ સ્વરૂપે, એટલે કે એકદમ બધી જ પ્રજા છે એ પોતાનો અસંતોષ છે અગનજ્વાળા એટલે કે ભડકાનું સ્વરૂપ ધારણ કરી અને 1857 જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના દ્વારા અંગ્રેજો સામે યુદ્ધ થાય છે એ આપણે પછીના લેક્ચરમાં જોશું. આ પાઠ છે અહીં સમાપ્ત થાય છે અને આપણો લેક્ચર પણ અહીં સમાપ્ત થશે. એ પહેલા આપણે આપણું હોમવર્ક જોઈ લઈએ. તો ડેલહાઉસીની ખાલસાવાદ જે છે એ તમારે સારા અક્ષરે એક વખત રફ બુકમાં લખવાનું છે. અસ્તુ, આભાર.